આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની 400 ગામના પીપળોજ માતાના મંદિર ખાતે સાકરતુલા કરાઈ. ખેરાલુ તાલુકાના 400 ગામના પીપળોજ માતાના મંદિર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો સાકરતુલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આરોગ્ય મંત્રીશ્રીનું સાપો વાદીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને પીપળોજ માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અને પછી આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલનો સાકરતુલા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આસપાસ વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા દીપ પ્રગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, અશોકભાઈ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન, સરદારભાઈ ચૌધરી ખેરાલુ ધારાસભ્યશ્રી, ગુણવંતસિંહ સોલંકી IAS, અજમલજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય, રમીલાબેન દેસાઈ પૂર્વ ધારાસભ્યશ્રી, ભીખાભાઈ ચૌધરી APMC ચેરમેન અને ભરતભાઈ ચૌધરી, મુકેશભાઈ ચૌધરી, દક્ષિણભાઈ મકવાણા પ્રાંત અધિકારી શ્રી ખેરાલુ, અમિતભાઈ ચૌધરી મામલતદાર શ્રી ખેરાલુ સહિતના ભાજપના આગેવાનો અને સામાજિક આગેવાનો સહિતનું સાલ અને મોમેન્ટ આપી લક્ષ્મણસિંહ રાણા વકીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અને વધુમાં આ અંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ સમાજે વિકાસ કરવો હશે તો એને દુનિયા સાથે કદમ મિલાવીને ચાલવું પડશે. તેમાં જ્યાં જ્યાં જરૂર છે ત્યાં પરંપરાગત માન્યતા બદલાવ લાવવો પડશે, ત્યારે જે તે સમયે સમાજનો વિકાસ થઈ શકશે તથા તે થકી જ રાજ્યનો વિકાસ થશે. આરોગ્ય મંત્રીએ પણ ઉમેર્યું હતું કે કુપોષણ મુક્ત ગુજરાત માટે સરકારની સાથે સાથે સમાજે અને દરેક નાગરિકે પોતાની ફરજ નિષ્ઠાથી અદા કરવી પડશે, ત્યારે જ આપણે કુપોષણ મુક્ત ગુજરાત બનાવી શકીશું. આરોગ્ય મંત્રીએ પણ કહ્યું કે વીજળી, પર્યાવરણ, પ્રાણી વગેરે સંસાધન બચાવવા એ પણ રાષ્ટ્ર સેવા છે. આમ આ કાર્યક્રમમાં સમગ્ર આયોજન લક્ષ્મણસિંહ રાણા અને તેમની ટીમ અને ચાણસોલ ગામ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આદરણીય ઋષિભાઈએ જે અમારું આમંત્રણ આપ્યું અને અહીં પધાર્યા, એમનો કૃતિ સમય આપી એ બદલ મને ખૂબ આનંદ થાય છે. આ વિસ્તારના બધા ભાઈઓ અહીં પધાર્યા, ખૂબ ઉમટા ભેર એમનું સ્વાગત કર્યું. ઋષિભાઈ પણ આ વિસ્તારમાં આવી અને એમને પણ લાગ્યું કે ખરેખર વિસ્તારના લોકો જે એમને જે સેવાનો કામ કર્યો છે પાણીનું, એ પાણીનું મહત્વનું વિસ્તારમાં આ વિકટ પ્રશ્ન એમને સોલ્વ કર્યો છે. એટલા વિસ્તારના લોકો ખૂબ ઋષિભાઈ પ્રત્યે ખુશી છે. આવના દિવસોમાં ઋષિભાઈ આનાથી પણ આગળ પ્રગતિ કરે એવો આ વિસ્તારના લોકો બધા ઈચ્છી રહ્યા છે. બસ મારા અંતર આત્માનું એક મન થઈ ગયું. ઋષિભાઈ એક એવી વ્યક્તિ છે મારા મનની, એટલે ઋષિભાઈનું મારા મનથી સાકર તુલા કરું અને એમનો સ્વભાવ પણ એવો હતો ઋષિભાઈનો, સાકર જેવો. જે કાર્યકર્તા આવો કોઈ બી કોમનો આવો, એમના ભાવ એવા હતા સાકર જેવા. એટલે મારા મનની ઈચ્છા થઈ ગઈ કે ઋષિભાઈને મોકલું અને ઋષિભાઈ ગયા રવિવારે હું એમને ઘેર ગયો. ઋષિભાઈએ મને તારીખ આપી દીધી, વચ્ચે મેં એમના પછી ટાઈમ લીધો હતો કારણ કે ભાઈ હમણાં હું બહુ બિઝી જ રહું છું, તમારા કોઈ પણ કાર્યક્રમમાં તારીખ હું આપું એમને આપી અને આનંદ થયો.